મોડાસા તાલુકાના સાકરીયા ગામે રૂપિયા 7 કરોડ ના ખર્ચે નવીન આકાર પામનાર શ્રી હનુમાનજી મંદિરનો ભાવ ભક્તિ અને આસ્થા સાથે શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો। જય શ્રી રામ। ગુજરાત નું એકમાત્ર એવું સુતેલા હનુમાન વીરભંજન દેવ સાકરિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે। અહીં અહુભાગ્ય અમારું અહીં આ મંદિર નું અહીં જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યું છે। જયારે આ જીર્ણોદ્ધાર 7 કરોડ ના ખર્ચે અહીં જીર્ણોદ્ધાર થવા જઈ રહ્યું છે। આજે જીર્ણોદ્ધાર નું પ્રથમ પગથિયું શિલાન્યાસ જે ઐતિહાસિક શિલાન્યાસ માનવામાં આવે છે। અમારું અહુભાગ્ય કે આજે શિલાન્યાસ કાર્યક્રમે અહીં સોમનાથ ટ્રસ્ટી પૂજારીઓ અહીં પૂજાવિધિ કરવા આવી રહ્યા છે અને દાતાશ્રીઓ અહીં એમની પૂજાવિધિમાં આજે ભાગ લઈ રહ્યા છે। અહીં આ શિલાન્યાસ કાર્યક્રમમાં 5 દિશાઓની 5 શિલાઓ અહીં પધરાવવામાં આવશે અને તેમાં અનેક ધાતુઓ જેવી કે ચાંદી, તાંબુ, પિત્તળ જેવી આ અંદર પાયામાં આ બધી વસ્તુઓ જઈ રહી છે, જેમાં 1.25 લાખ મંત્રોચ્ચાર ની પુસ્તિકાઓ પણ અહીં પાયામાં સમાશે અને વર્ષો સુધી, હજારો વર્ષ સુધી આ એક યાદગીરી સ્વરૂપે આ દિવસ માનવામાં આવશે। મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલું હજારો વર્ષ પ્રાચીન મંદિરનું પુનર્નિર્માણનો સોમનાથ મંદિરના પૂજાચાર્ય ધનંજયભાઈ દવેની ઉપસ્થિતિમાં શિલાન્યાસ મહોત્સવ યોજાયો। શ્રી વીરભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા સમસ્ત સાકરિયા ગ્રામજનો દ્વારા અંદાજિત 7 કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણની કામગીરીની પૂરજોશમાં તૈયારી હાથ ધરવામાં આવી। સૌને જય સિયારામ। મારું નામ છે શિવશંકર જોશી અને હું સિદ્ધપુરથી આવું છું। અત્યારે આજે ભૂમિ ઉપર ઊભો છું, પવિત્ર ભૂમિ એ અરવલ્લી મોડાસાથી નજીક જ 5 કિલોમીટર દૂર સાકરિયા ગામ છે, જ્યાં સ્વયંભૂ સુતેલા હનુમાનજી મહારાજ છે। હું દર વર્ષે હનુમાન જયંતિ હોય, કાળી ચૌદસ હોય કે અવારનવાર આ બાજુથી જ્યારે નીકળવાનું હોય ત્યારે દાદાના દર્શને આવું છું। આજે બહુ એક ઉત્તમ કાર્ય એવું દાદાના મંદિરનો શિલાન્યાસ છે, તો આ પવિત્ર દિવસે મને આવવાનું, દાદાના દર્શન કરવાનું મને અવસર મળ્યો। ખૂબ અતિ પ્રાચીન જગ્યા છે, જેની કથા મહાભારત સાથે, રામાયણ સાથે પણ જોડાયેલી છે અને દિવ્ય મૂર્તિ જે શયન મુદ્રામાં અને સ્વયંભૂ બિરાજમાન હોય એવી બહુ ઓછી જગ્યાએ મૂર્તિ હોય છે અને એમાંય ભારતમાં 2 જ જગ્યાએ આવી શયન મુદ્રા છે એવી જાણવા મળે છે। એમાં એક આપણે ગુજરાતમાં આ દાદાના દિવ્ય દર્શન કરીએ છીએ, સૌની મનોકામના પૂરી કરે, મને ખૂબ શ્રદ્ધા છે હનુમાનજી ઉપર અને એમાંય આ સ્વયંભૂ સુતેલા હનુમાન દાદા ઉપર, તો અવારનવાર દાદાના દર્શને આવું છું। દાદા સૌની મનોકામના પૂરી કરે। જય સિયારામ। સાકરિયા ગામમાં મંદિર હૈ, ઇસકા નિર્માણ કાર્ય મુજે દિયા ગયા હૈ જો પથ્થર મેં બનેગા બંશી પહાડપુરમાં, ઓર યહાં આકે મેરે કો કાફી અચ્છા લગા, યહાં કે ભક્તગણ, યહાં કી જો મૂર્તિયાં હૈ કાફી મુજે અચ્છા લગા, ઓર ઇસ મંદિર કો બનાને કા મેરા એક સૌભાગ્ય હૈ જો યે કામ મુજે મિલા હૈ, ઓર ઇસ કામ કો બહોત ભવ્યતા સે ઓર સુંદર કલાકૃતિ સે બનાયા જાયેગા। ઇસકે શ્રી આર્કિટેક્ટ શ્રી સોમપુરાજી હૈ, પરેશભાઈ સોમપુરાજી, ઇસ હિસાબ સે હમ ભી કામ કર રહે હૈ ઓર હમારા ભાગ્ય હૈ જો યે મંદિર મિલા હૈ।